ओके मित्रों, नेक्स्ट प्रश्न ध्यान में लइए। रकम तमारी समक्ष प्रगट छे के बिंदु नु रेखा ने समतल ना छेद बिंदु थी अंतर मेळवो। एटले कईक रेखा छे, कईक समतल छे, बे छेदे छे, कोई बिंदु ये तो छेदता ज होय। केम खबर पड़े साहेब? आ तमे अठिया न मारो, काई वांधो नहीं, आकृति थी समझावीए। धारो के आ तमारो समतल छे, હવે એમાં રેખા નીકળે છે તો છેદતી હોય એમ નીકળવી જોઈએ। તો આ નીકળી રેખા એક ભાઈ, ચાલો નીકળી ગઈ, આ નીકળી ગઈ। હવે ઈ છે, ઈ કોઈક બિંદુ આગળ છેદે છે, તો ધારો કે ઈ આ બિંદુમાંથી નીકળી। એટલે આવી રીતે તમને કહે છે કે સમતલ અને રેખા છેદે છે, ઈ બિંદુ આનાથી અંતર મેળવો। એટલે ભાઈ આને મેળવો, પેલા આને મેળવો, એટલે કે એમને મેળવો। આનું નામ આપી દઉં છું મગનભાઈ, એમ એમ ગમે એમ કરીને મેળવો। તો આના માટેની મેથડ શું? હે, તો મેથડ આવી છે કે જ્યારે સમતલ અને રેખા આપવામાં આવે ત્યારે પહેલા હંમેશા છેદ બિંદુને રેખા પર જ મૂકો, પછી જ સમતલ પર મૂકો, એટલે જવાબ પ્રગટ થઈ જશે। તો પહેલું લખું એમ રેખા, રેખાનું સદિશ સમીકરણ હું બોલું છું, ટુ માઇનસ વન ટુ પ્લસ લેમડા 3, 4, 12 પર છે, રેખા પર છે, બિંદુ એમ રેખા પર છે, 2 - 1, 2 પ્લસ લેમડા, તો એમ ના યામ મળી જાય કે સમાધાન કરે જ આના ઉપર હોય તો 2 + 3 λ, 2 + 3 λ, -1 + 4 λ અને 2 + 12 λ થાય। ચાલો આ તમારું ફરજિયાતની વાત થઈ કે પહેલા તો રેખા પર જ મૂકો। સેકન્ડ મેટર સાહેબ એ છે કે એમ છે એ સમતલ પર બિરાજમાન છે, તો સમતલ પર પણ છે। આર યુ સમતલ? એક્સ માઇનસ વાય પ્લસ ઝેડ બરાબર 5, 5 બરાબર, ઓકે મૂકી દો ફટાફટ। તો એક્સની કિંમત 2 + 3 λ, -1 + 4 λ અને 2 + 12 λ બરાબર 5। સાદુરૂપ આપો, લેમડા ગણો, સાદુરૂપ આપો અને લેમડા ગણો ફટાફટ, તો આવી રીતે આવશે। તો 2 + 3 λ એમનું એમ, નિશાનીઓ અંદર આપો અને બદલાવો, તો આ થાય +1 - 4λ, આ તો પ્લસ નિશાની નહીં બદલે, 2 + 12 λ બરાબર 5, 12λ માંથી 1λ 11λ થશે। ઓકે, 2 ને 1, 3 ને 2, 5 ઉડી જાય, તો λ = 0, 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 એટલે કે મગનભાઈના યામ લેમડા 0 મૂકતા મળે છે 2 - 1, 2, કારણ કે બાજુમાં લેમડા બેઠો છે તો 0 છે। નું કોનાથી અંતર જોઈએ છે? તો કે -1 - 5 - 10 થી અંતર પૂછ્યું છે। તો ધોરણ 9મું આવે અંતર સૂત્ર, શું હતું અંતર સૂત્ર ભાઈબંધ? તો કે વર્ગમૂળમાં x2 - x1² 2 - -1² પ્લસ y2 - y1² એટલે કે -4² બાદબાકી લખતો જાઉં છું, આમાંથી આ એટલે કે 12² એટલે કે 9, 16 અને 144 169 થાય, 169 નું વર્ગમૂળ કદાચ મારા ખ્યાલથી, મને યાદ છે ત્યાં સુધી 13 એકમ મળે। તો આ તમારા પ્રશ્નનો આન્સર રહેશે 13 એકમ 13 યુનિટ, જે કંઈ પણ હોય એ ફટાફટ ટીક કરવું હોય તો ઓપ્શન ડી તરીકે જણાય છે।